ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છું? મજામાં? ચાલો ત્યારે આપણે ભણવાનું ચાલુ કરીએ. ધોરણ 6 SS ચેપ્ટર 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો. તો આપણે આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ચંદ્રગુપ્ત પહેલો, એનો પુત્ર સમુદ્રગુપ્ત અને એનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો, એના વિશે સમજ્યા. ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યનો અંત કેવી રીતે આવ્યો તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂર્ણ થયું. હવે કારણ કે ગુપ્તયુગ કેવી રીતના શરૂ થયો, એના શાસકો કયા હતા, એનો અંત કેવી રીતે આવ્યો, આ ટૉપિક પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું હતું કે ગુપ્તયુગની શાસન વ્યવસ્થા, ગુપ્તયુગની આર્થિક સ્થિતિ અને તેની ધાર્મિક સ્થિતિ કેવી હતી એ ટૉપિક આપણે જોવાનો છે. તો અત્યારે આપણે આ લેક્ચરમાં ગુપ્તયુગની શાસન વ્યવસ્થા કેવી હતી તે જોઈએ. ગુપ્તયુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહે છે કે ગુપ્તયુગની જે શાસન વ્યવસ્થા, એટલે કે એ વખતે જે આ શાસકો હતા એ શાસન કેવી રીતે કરતા હતા, તો એની માહિતી અભિલેખો દ્વારા, સ્મૃતિઓ દ્વારા અને પુરાણોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી કે ગુપ્તયુગની શાસન વ્યવસ્થા શામાંથી આપણને પ્રાપ્ત થાય છે કે મળે છે, તો અભિલેખોમાંથી, સ્મૃતિઓ અને પુરાણ અરે અભિલેખો એટલે કે જે આજના કોઈ ધાતુ પર જે લેખ લખાવવામાં આવેલો હોય એ અભિલેખો કહેવામાં આવે. કારણ કે પહેલાં ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા. સ્મૃતિઓ એટલે કે કોઈ પથ્થર ઉપર કોઈ ચિત્રામણ કરવામાં આવ્યું હોય તે, અને પુરાણો એટલે કે પુરાણના જે ગ્રંથ હોય જૂના એ, તો આના દ્વારા એમ તે ગુપ્તયુગની શાસન વ્યવસ્થાની જાણકારી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો આ રીતે ગુપ્તયુગની શાસન વ્યવસ્થાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ત્રણ પ્રકારે વહેંચવામાં આવે છે. એમ તે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ પ્રકારે ગુપ્તયુગની શાસન વ્યવસ્થાને વહેંચવામાં આવે છે. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્રસ્થાને હતા. એમ તે શાસનતંત્ર કેન્દ્ર લેવલે, કારણ કે અત્યારે આપણે જે છે એ રીતે આપણા મૌર્ય વંશમાં જોયું કે મૌર્ય વંશમાં કેન્દ્રીય રીતે, પ્રાંતીય રીતે અને સ્થાનિક. કેન્દ્રીય રીતે એટલે કે દેશ, આખો દેશ લેવલે જે આવે તે કેન્દ્રીય રીતે કહેવાય, પ્રાંતીય એટલે કે રાજ્ય લેવલે કહેવાય અને સ્થાનિક એટલે કે ગ્રામ્ય કક્ષાએ કહેવાય. તો અહીંયા જેમ મૌર્ય વંશમાં ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી હતી શાસન વ્યવસ્થા, એમ ગુપ્તયુગમાં પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે. અને હવે કેન્દ્ર લેવલે કેવી રીતના કહે છે, તો જુઓ, ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્રસ્થાને હતા. એમ તો કેન્દ્ર લેવલે શું કહેવામાં આવે કે જે રાજા હોય, જે સમ્રાટ હોય એ શું હોય, એ પોતે જ મુખ્ય હતો. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. તો આ કેન્દ્ર લેવલે જે સમ્રાટ કે શાસક હતો તે મહારાજા ધીરાજ તરીકે ઓળખાતો, પરમ ભાગવત તરીકે ઓળખાતો, કે આવા કોઈ નામ, આવા એના બિરુદો કે આવા એના નામ આપવામાં આવેલા હતા. વહીવટતંત્રના મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત વિદેશી મંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા, મહાપ્રતિહાર કહેવામાં આવતા આ મહાઅશ્વપતિએ ગોલેશ્વર સવાર સેનાના વડા અને મહાપીલુપતિએ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલનની નિમણૂક કરવામાં આવતી. વિદ્યાર્થી મિત્રો માત્ર આ જાણવા જેવું છે, એમ તે વહીવટતંત્રમાં કયા કયા સેનાપતિઓ, વિદેશ મંત્રી કોણ હતું અને પોતે ઘોડેસવાર કોણ હતું. તો અહીંયા એમ તે વહીવટતંત્ર તરીકે મહાબલાધિકૃત તરીકે સેનાપતિ એમ તે મહાબલાધિકૃત વહીવટતંત્રમાં હતા. જ્યારે વિદેશ મંત્રી એટલે કે પરદેશની માહિતી રાખવામાં આવે એ મહાસંધિ વિગ્રહ તરીકે કહેવાતા. મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર તરીકે કહેવામાં આવતા હતા. જ્યારે મહાઅશ્વપતિ એ ઘોડેશ્વરના સેનાના વડાને કહેવામાં આવતું. ખાસ વિદ્યાર્થી મિત્રો, કદાચ આમાંથી પણ તમારે પ્રશ્ન લઈ લે, તો સેનાપતિને મહાબલાધિકૃત કહેવામાં આવતા, વિદેશ મંત્રીને મહાસંધિ વિગ્રહ તરીકે કહેવામાં આવતા,
જ્યારે મહેલો કે મહેલો મહેલ હોય એમનો રાજાઓનો કે એમના દ્વાર એટલે કે દરવાજા ઉપર જે ઊભા રહેતા રક્ષકો હોય તેને મહાપ્રતિહાર તરીકે કહેવામાં આવતા. જ્યારે ઘોડેસવારને શું કહેવા ઘોડેસવારના સેનાપતિ સેનાના વડાને શું કહેવામાં આવતું? મહા અશ્વપતિ તરીકે કહેવામાં આવતું. અને મહાપીલુપતિ તરીકે અને હાથીના સેનાના વડાને હાથીના જે સેનાના વડા હોય એને મહાપીલુપતિ તરીકે ઓળખવામાં આવતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી. અને રાજ્યના દસ્તાવેજો એટલે કે મુખ્ય ખાસ અંગત કાગળો જે હોય એ સાચવવા માટે પુસ્તપાલની શું કરવામાં આવતી? નિમણૂક કરવામાં આવતી. એટલે પુસ્તકાલયની એટલે આપણે શું કહેવાય લાયબ્રેરી કહીએ અને લાયબ્રેરીમાં જે સાચવવાવાળા હોય એ રીતે અહીંયા એમ તે રાજ્યના જે દસ્તાવેજો હોય એની સાચવણી રાખવા માટે પુસ્તકાલયની નિમણૂક કરવામાં આવતી હતી. હવે પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. એમ આપણે પહેલાંમાં જોયું મૌર્ય વંશમાં એ રીતે જ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાંતના વડા તરીકે એમ તે મોટે ભાગે કોને? રાજકુમારને મૂકવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં કુમારામાત્ય એટલે કે રાજકુમારો જે છે એ પોતે રાજ્યપાલ તરીકે અને આયુક્ત તરીકે પ્રાંતમાં એટલે કે પોતે રાજ્યપાલ તરીકે શું કરતા? મુખ્ય નિમણૂક ભજવતા. પ્રાંતને ગુપ્તિ કહેવામાં આવતું. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં પ્રાંતના વડાને ખાસ શું કહેવામાં આવતું? તો ભુક્તિ તરીકે કહેવામાં આવતું. જેના વડા પ્રાદેશિક હતા પ્રાંતના જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષયત કહેવામાં આવતું. પ્રાંતને શું કહેવામાં આવતું? એમ તે જિલ્લા તરીકે વહેંચવામાં આવતું, જુદા જુદા જિલ્લા તરીકે. અને આ જિલ્લાને શું કહેવામાં આવતું? વિષય કહેવામાં આવતું. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી પ્રાંતના જે વડો છે એ મોટેભાગે રાજકુમારને મૂકવામાં આવતો. અને કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પ્રાંતને ભક્તિ તરીકે પણ ઓળખવામાં આવતું. જેના વડા પ્રાદેશિક પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું એમ તે શું કહે છે? આમ રાજ્ય લેવલે વિદ્યાર્થી મિત્રો, પરંતુ એના પ્રાદેશિક એટલે કે એના જે જુદા ભાગ પાડવામાં આવે તો એ પ્રાંતને શું કહેવામાં આવતું? જિલ્લામાં વહેંચવામાં આવતું એટલે જિલ્લા તરીકે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે પણ જોઈએ કે ગ્રામ્ય લેવલે એટલે કે જુદા જુદા ગામડા હોય એ સ્થાનિક લેવલે કહેવામાં આવે છે. અને એ ભેગા થઈ અને શું બને છે? તાલુકો બને છે. જ્યારે તાલુકા ભેગા થઈ અને જિલ્લો બને છે અને જિલ્લા ભેગા થઈને શું બને? રાજ્ય બને છે આપણું. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એવું છે કે પ્રાંત એટલે કે રાજ્ય લેવલે આવે પરંતુ એને જુદા જુદા ભાગોમાં વહીવટી તરીકે એમ તે વેચવામાં આવતું એટલે કે જિલ્લા તરીકે એને વેચવામાં આવતું. અને જિલ્લાને કયા નામે ઓળખવામાં આવે છે? એક વિષય તરીકે કહેવામાં આવે છે. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી જેમાં વડીલો ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવે છે. એમ તે ગ્રામ્ય કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. ગ્રામ્ય કક્ષાએ સમિતિ એટલે કે અમુક શું કહેવામાં આવતી? સભ્યોની સમિતિ બનાવવામાં આવે. એમાં કોણ આવે? વડીલો, જે મુખ્ય વડીલો હોય તે એમાં ભાગ ભજવે. અને ગામના આપણે જેમ અત્યારે સરપંચ કહેવામાં આવે છે એમ ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોને એમ તે ગ્રામ કક્ષાએ શું કરવામાં આવતું? તેની જવાબદારી સોંપવામાં આવતી હતી. તો આ રીતે શાસન વ્યવસ્થાને વિદ્યાર્થી મિત્રો ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કેન્દ્રીય રીતે, પ્રાંતના રીતે અને ગ્રામ્ય કક્ષાએ. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે આવે માત્ર ટૂંકા પ્રશ્નમાં આવે કે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે તો ત્રણ ભાગમાં તો એક માર્ક્સમાં, પરંતુ બે કે ત્રણ માર્ક્સમાં આવે તો તમારે આટલું બધું ડીપમાં લખવાનું એટલે કે વિસ્તારથી લખવાનું રહેશે. હવે ગુપ્તયુગની આર્થિક સ્થિતિ, આર્થિક એટલે કે પૈસે ટકે એ લોકો કેવા હતા તે જોઈએ. તો ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. શું કહે છે? ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ એટલે કે સૌથી સારી સ્થિતિ ભારતની હોય તો કયા સમયમાં? ગુપ્તયુગ વખતે હતી. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. તો ગુપ્તયુગમાં એમ તે ખેતી પણ સારી એવી થતી હતી,
આંતરિક વેપાર એટલે કે આપણા દેશમાં વેપાર પણ સારો એવો થતો હતો. અને આંતરરાષ્ટ્રીય આંતરિક વેપાર કોને કહેવામાં આવે કે દેશમાં અંદરોઅંદર જે વેપાર કરવામાં આવે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર, તો આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવામાં આવે કે આપણે ભારત અને બીજા દેશોમાં જે વેપારની આપ લે કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. તો આ રીતે ખેતી અને ખેતીના ઉપર આંતરિક વેપાર, દેશ લેવલે વેપાર અને દેશ અને પરદેશ લેવલે જે વેપાર પણ એમથી સારો એવો આપણા દેશમાં વિકાસ પામ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. એમ તે વિશિષ્ટ ખેત પદ્ધતિઓ મળે કે જુદી જુદી જે ખેતીની પદ્ધતિઓ છે એમાં વાર્ષિક તરીકે આખા વર્ષની, ત્રિમાસિક એટલે ત્રણ આપણા જે આપણી ત્રણ ઋતુઓ છે એ પ્રમાણેની વાર્ષિક આવક, અને પંચવાર્ષિક એટલે કે પાંચ જે વાર્ષિક આવકો થતી હોય એમ કરી અને ખેત પદ્ધતિઓ જોવા મળતી હતી. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં છે. ઉત્તર ભારતમાં કયા કયા પાક થતા હતા, તો ઘઉં અને ચોખા વધારે ઉત્પાદન થતા હતા. જ્યારે ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા હતા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પરીક્ષામાં પ્રશ્ન આવે કે ગુપ્તયુગની આર્થિક સ્થિતિ કેવી રીતે સુવર્ણયુગ તરીકે ઓળખાય છે, તો ખાસ કરીને ગુપ્તયુગ વખતે ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારના લીધે તે સુવર્ણયુગ તરીકે સારો એવો વિકાસ પામ્યો છે. ખેતીમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળતી હતી. અને ઉત્તર ભારત કયા કયા પાકો થતા હતા, તો ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા, ગાંધારમાં શેરી, જ્યારે કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસરની સારી એવો વિકાસ પામ્યો હતો. કામરૂપમાં નારિયેળ ખૂબ જ ઉત્પાદન થતા હતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમ ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. આ રીતે ગુપ્તયુગને શું હતું, સારી એવી ખેતીના કારણે ગુપ્તયુગ વખતે ભારતની સ્થિતિ કેવી હતી, સારી એવી હતી. રાજા કુમાર ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. એટલે એમ તે રાજા જે ટોટલી જે રાજાઓ છે ગુપ્તયુગના, તો એ જે ઉત્પાદન થાય એનો છઠ્ઠો ભાગ એટલે કે કેટલા હોય, તમારે 60 મણ થયું હોય તો 10 મણ એ લે અને 50 મણ આપણા જોડે રહે, તો આ રીતે છઠ્ઠો ભાગ એમ તે એ લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાન આપવામાં આવતું હતું. એમ તે બ્રાહ્મણો અને મંદિરોના ખર્ચા માટે શું કરવામાં આવતું, ભૂમિદાન એટલે કે જમીનો આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની વિશેષતા છે. એમ તે આંતરરાષ્ટ્રીય વેપાર, આપણા દેશમાંથી વધારે પાક થયો હોય તો બીજા દેશમાં એટલે કે આના કારણે આપણને હુંડિયામાં એટલે કે પૈસા સારા એવા પ્રમાણમાં મળે, જ્યારે પરદેશમાંથી જે વસ્તુ સારી એવી હોય એ આપણા દેશમાં લાવવામાં આવે. તો આ રીતે એમ તે આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની ખાસ મુખ્ય વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ મોસ્ટા એમ કે ભારતમાંથી કઈ કઈ વસ્તુ બીજા દેશોમાં બહાર નિકાસ થતી હતી, તો ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા. તો આ મસાલા, ગરમ મસાલા જે કહેવામાં આવે છે, તો આ બધું એમ તે પરદેશમાં મોકલવામાં આવતું. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા મારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભારતથી કયા માર્ગે થઈને કે કયા બંદરો દ્વારા આપણી વસ્તુઓનો નિકાસ થતો હતો અને કઈ વસ્તુઓ આયાત, નિકાસ એટલે કે આપણા દેશમાંથી વેચવી અને આયાત એટલે કે આપણા દેશમાં લાવવી. તો ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરો કોને કહેવામાં આવે,
કે જ્યાં પરદેશથી વસ્તુ લાવી શકાય અને પરદેશમાં વસ્તુ મોકલી શકાય એવા આંતરરાષ્ટ્રીય જે બંદરો હતા તે તો એવા બંદરો દ્વારા અને કયા પૂર્વ અને પશ્ચિમ ભાગમાં એમ તે પૂર્વ અને પશ્ચિમ ભાગમાંથી એમ તે આવા બંદરો દ્વારા વસ્તુઓની નિકાસ અને આયાત કરવામાં આવતી અને કઈ કઈ વસ્તુઓનો નિકાસ થતો હતો તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી એ લાકડા. તો રેશમી તમને સુતરાઉ કાપડને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે, રેશમી કાપડ એટલે કે સિલ્ક જેવું આવે તે એની ખબર પડે. મસાલા અને તેજાના બંને એક જ કહેવામાં આવે કે ગરમ મસાલા અને તમારું લવિંગ છે, ઇલાચી છે અને લવિંગ ઇલાચી જેવા જે હોય એ તેજાનામાં પણ આવી શકે. મસાલા અને તેજાના બંને એક જ જેવું આવે છે. અને ઇમારતી લાકડામાં શાક, શીશમ આ બધું તમારું કયું કહેવામાં આવે, ઇમારતી લાકડું કહેવામાં આવે. તો આ બધાની નિકાસ થતી. અને સામે સાઈડમાં સોનું અને ચાંદી, તો સોના અને ચાંદીની શું થતી, આયાત કરવામાં આવતી હતી કે આપણા દેશમાં સોનું અને ચાંદી એ લાવવામાં આવતું હતું. હવે ધાર્મિક સ્થિતિ ગુપ્તવંશ વખતે કેવી હતી, તો હિન્દુ યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. તો ગુપ્તવંશમાં આપણે જોયું તો એમ તે જુદા જુદા ચંદ્રગુપ્ત બીજાએ જુદા જુદા ધર્મો એમ તે સ્વીકાર્યા હતા. તો આ સાથે એને એમ તે શું કહે છે, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કરાય. તો એ વખતે હિન્દુ સંસ્કૃતિ એમ તે શું કરી હતી, પૂર્ણ રીતે બધી બાજુથી એમ તે હિન્દુ સંસ્કૃતિ વધારે પ્રમાણમાં ખીલેલી જોવા મળે છે. ગુપ્ત સામ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. તો ગુપ્ત સામ્રાટો જે છે એ વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો એમ તે દરજ્જો આપતા, એટલે કે એ લોકો વધારે પડતો વૈષ્ણવ ધર્મ સ્વીકારતા હતા. પરિણામે વિષ્ણુ તેમના અવતાર શ્રી રામ અને શ્રીકૃષ્ણ આ સમયના મહદંશે પૂજાતા હતા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે ગુપ્ત સમ્રાટો એટલે કે ગુપ્ત સમ્રાટ રાજાઓ જે હતા એ વૈષ્ણવ ધર્મને વધારે પડતો સ્વીકારતા હતા. તો આના કારણે વૈષ્ણવ ધર્મ એટલે કે વિષ્ણુ અને વિષ્ણુના અવતાર કયા કયા આવે છે, શ્રી રામ અને શ્રીકૃષ્ણ. તો એમને મહદંશે એટલે કે સામાન્ય રીતે શ્રી રામ અને કૃષ્ણની પૂજા એ વખતે ગુપ્ત યુગ વખતે કરવામાં આવતી હતી. લક્ષ્મીદેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. એમ તે લક્ષ્મીદેવી સીતા જે છે એ જ લક્ષ્મી, તો લક્ષ્મીદેવી તરીકે પણ તે વધારે શું ખ્યાત તરીકે વધારે જાણીતા થયા છે. આ જ સમયમાં રામાયણ મહાભારત જેવા પુરાણોનું પુનઃસંકલન થયું હતું. તો ગુપ્ત યુગ વખતે રામાયણ અને મહાભારત જેવા પુરાણા કે જૂના જે ગ્રંથો છે એ પુનઃસંકલન કે ફરીથી એમ તે એ શું થયું હતું, ધાર્મિક પુસ્તક તરીકે બહાર જાણીતા થયા હતા. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ રામાયણમાં શ્રી રામનું આવે છે, મહાભારતમાં કૌરવ પાંડવોનું આવે છે, જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ વિશેનો ગ્રંથ છે. તો એ સમયમાં એમ તે શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક વધારે મહત્વપૂર્ણ બન્યું હતું. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. એમ તે વૈષ્ણવ ધર્મ તો રાજ્ય લેવલે સ્વીકારવામાં આવેલો જ હતો, પરંતુ એની સાથે સાથે ગુપ્તકાળ વગર શૈવ ધર્મ, શૈવ એટલે કે શિવને પૂજવાનો આવે તે, તો શૈવ ધર્મ પણ વધારે વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈના કહેવાતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતના જે શૈવ સંતો છે એ કયા નામે, નૈના તરીકે ઓળખાતા હતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર તરીકે ઓળખાતા હતા. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા તમારે વિકલ્પોમાં કે તમારી ખાલી જગ્યા તરીકે આવે તો શૈવ ધર્મ ના સંતો કયા નામે ઓળખાતા હતા, તો નૈના તરીકે, જ્યારે વૈષ્ણવ ધર્મના સંતો અલવાર તરીકે ઓળખાતા હતા. મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી એ વખતે. ગુપ્ત યુગ વખતે એમ તે દુર્ગા પૂજાને પણ વધારે મહત્વ આપવામાં આવતું હતું. સૂર્ય અને કાર્તિકેયની પણ પૂજા એ વખતે પ્રચલિત હતી. તો ગુપ્ત યુગ વખતે એમ તે સૂર્ય પૂજા અને કાર્તિકેયની પણ પૂજા કરવામાં આવતી હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મના સંરક્ષક હતા
અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ પણ વિકસ્યા હતા. એમ તે ગુપ્તયુગ વખતે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ સારો એવો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તએ એમ તે બૌદ્ધ ધર્મનો સંરક્ષક એટલે કે બૌદ્ધ ધર્મના રક્ષક હતા અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા છે. એમ તે બૌદ્ધ ધર્મમાં બે પંથક કયા કયા બે પંથક છે? મહાયાન અને હીનયાન જેવા પંથક પણ વિકસ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત રિપીટેશન કે ધાર્મિક સ્થિતિમાં ગુપ્ત સમ્રાટો વધારે પડતા વૈષ્ણવ ધર્મ રાજ્ય લેવલે વૈષ્ણવ ધર્મ સ્વીકારતા. આના કારણે વિષ્ણુના અવતાર શ્રી રામ શ્રી કૃષ્ણ ને મહદંશ છે તેમની પૂજા કરવામાં આવતી. લક્ષ્મી દેવીની પણ એ વખતે પૂજા કરવામાં આવતી હતી. રામાયણ મહાભારત અને ભાગવત જેવા શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોનો સારો એવો વિકાસ થયો હતો. વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મને પણ ગુપ્તકાળ સમયે વિકાસ પામ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ ધર્મના સંતોને નૈનાર અને વૈષ્ણવ ધર્મના સંતોને અલવાર તરીકે ઓળખવામાં આવતા હતા. જ્યારે મહાસુર સુરમર્દિની એટલે કે દુર્ગા પૂજા પણ એ વખતે કરવામાં આવતી હતી. તે જ રીતે સૂર્ય અને કાર્તિકેયની પણ પૂજા ગુપ્તયુગ વખતે કરવામાં આવતી હતી. ગુપ્તયુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ સારો એવો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મના સંરક્ષક એટલે કે બૌદ્ધ ધર્મને રક્ષક તરીકે હતા અને આના કારણે બૌદ્ધ ધર્મના બે ભાગમાં એટલે એમ તે મહાયાન અને હીનયાન જેવા પંથક પંથ વિકસ્યા છે એટલે કે બે પ્રકારના પંથો પડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શાસન વ્યવસ્થા આર્થિક વ્યવસ્થા અને ધાર્મિક સ્થિતિ જોઈ હવે પછીની ગુપ્તયુગમાં વિજ્ઞાનની સ્થિતિ કેવી હતી અને ત્યાર પછીના શાસકો કયા કયા હતા તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.